સમાચાર અમદાવાદથી. વટવામાં ઈડબ્લ્યુએસના આવાસ તોડવાનો મામલો. કોર્પોરેશને બનાવેલા મકાનો વાપર્યા વગર જ તોડવાનું કામ કરાયું. સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલા જ 70% મકાનો તોડી પડાયા છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 વર્ષ પહેલા બનાવેલા આવાસના મકાનો કોઈને ફાળવવામાં આવ્યા જ ન હતા. 15 વર્ષમાં જર્જરિત થયેલા મકાનો કોઈને ફાળવવામાં ન આવ્યા અને હવે તેને તોડવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ઘણા સમયથી આવાસના મકાનો બંધ હાલતમાં હતા. 180 કરોડ રૂપિયાના ખર્ચે આ મકાનો ધ્વસ્ત કરવામાં આવશે. મકાનો પલોડો હતા અને 157 બ્લોકો હતા, રાઈટ. 57માંથી 7 બ્લોકો છોડી નાખ્યા અને બધા જર્જરિત થઈ ગયા હતા. પાણી બધું ભરાઈ ગયું હતું અને અત્યારે કોઈ પણ સંજોગમાં અડધા તો જર્જરિત થયેલા એ ગવર્મેન્ટે તોડી નાખ્યા છે. અને અમારા જે 7 બ્લોકો બાકી છે એ ગમે તે પરિસ્થિતિમાં પડી શકે છે. પાણી બહુ વધારે છે અને ગમે ત્યાં તમે જોશો સારી રીતે તો જર્જરિત છે. કુછ 50-60 બ્લોક થે યહાં પે, જીસમેં સે 50-60 બ્લોક મેં સે સિર્ફ 7 બ્લોક હી પાસ કિયે હૈ. બાકી કે જો મકાન પડે હુએ થે યે ઇસમે કિસી કો ડ્રો હી નહીં કિયા થા. ઓર હમ 2017 સે યહાં આયે હુએ હૈ ઓર ઉસકે પહેલે યે મકાન બન ચુકે થે. અબ કબ બને થે યે તો હમે ખબર નહીં હૈ. લેકિન લોગો નહીં, કુછ કોઈ નહીં રહેતા થા. સિર્ફ સ્ટાર્ટિંગ હમ 7 બ્લોક વાલે લોગ હી આયે થે. ઉતના તો કબ કા ચાલુ હૈ યે ઓર પૂરે તોડ દિયે યે કમ સે કમ 3-4 મહિને સે ચાલુ હૈ. અબ એક બિલ્ડિંગ યે બતી હૈ, યે જો સામને લગી હૈ, બસ સિર્ફ યે બિલ્ડિંગ બતી ઓર બાકી સબ તોડ કે યે લોગોને જો હૈ. અમદાવાદમાં ઈડબ્લ્યુએસ આવાસ તોડવાના મામલે સમગ્ર આવાસ યોજનાની સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી વિપક્ષે માંગ કરી છે. વિપક્ષ નેતાએ એએમસીના સત્તાધીશો સામે વિધક સવાલ કર્યા. ગરીબોના આવાસના નામે કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. તો કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ વિપક્ષ નેતાએ કરી છે. મહત્વનું છે કે સિન્ટેક્સ અને એમવી ઓમની કંપની દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી હતી. બંને કંપનીઓ અને હાઉસિંગના અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે માંગ કરી છે. આ સાથે જ પુરાવાનો નાશ કરવા માટે મંજૂરી વિના 6 મહિના પહેલાં આવાસ તોડવાની કામગીરી શરૂ કરાઈ. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી પણ માંગ કરી અને અનેક આક્ષેપો પણ કર્યા છે વિપક્ષ નેતાએ. આજ ઇન આવાસો તોડકર આગે ક્યાં કિયા જાને વાલા હૈ, ક્યાં કાર્યવાહી હોને વાલી હૈ. કહી ના કહી ભારતીય જનતા પાર્ટી ઇસ પૂરે મામલે મેં અમદાવાદ શહેર કી જનતા કો ગુમરાહ કરને કા કાર્ય કર રહી હૈ. આજ કોંગ્રેસ પાર્ટી મેયર શ્રી કો 4 બજે આવેદન પત્ર દેકર ઇસ પૂરે મામલે મેં સીબીઆઈ તપાસ કી માંગ કરને વાલી હૈ. મહત્વનું છે કે ન માત્ર વિપક્ષ નેતા પરંતુ અહીં તો રહેતા સ્થાનિકો પણ દાવો કરી રહ્યા છે કે છેલ્લા 4-5 મહિનાથી આવાસ તોડવાનું કામ ચાલુ છે. આ માત્ર આવાસ નહીં, ગરીબોના સપના તોડી પડાયા છે. છેલ્લા 15 વર્ષથી આ આવાસો પહેલા તો ફાળવવામાં ન આવ્યા અને હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે આવાસ તોડવાનું કામ. આવો તે કેવો વહીવટ! સવાલ અનેક ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસે દિવાળી થઈ રહી હોય તેવું કહી શકે તો બી નવાઈ નહીં. વટવામાં તૈયાર કરાયેલા ઈડબ્લ્યુએસ આવાસ વપરાયા વિના જ તોડી પડાશે અને સ્થાનિકોનો તો એવો પણ દાવો છે કે છેલ્લા 4-5 મહિનાથી આ આવાસ તોડવાનું કામ ચાલુ થયું છે. 2200 ઈડબ્લ્યુએસ આવાસ તોડવાનો નિર્ણય કરાયો હોવાનો વિપક્ષનો દાવો છે. વિપક્ષ હાલ તો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યું છે. યુપીએ 2 શાસનમાં 2012માં 182 કરોડ એએમસીને આવાસ માટે અપાયા હતા, એટલે 182 કરોડ રૂપિયાથી એએમસીએ આ આવાસ બનાવવાના હતા. આવાસ બનાવ્યા, કોઈને ફાળવ્યા નહીં. 15 વર્ષ વીતી ગયા. હવે આ આવાસનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે બોલો તોડી પડાયા. સ્થાનિકોએ 1700થી વધુ મકાન તોડાયા હોવાનો દાવો કર્યો છે અને હજુ પણ વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે હજુ પણ આ મકાનો તોડવાની કામગીરી ચાલુ છે. અગાઉથી જ 50 બ્લોક તોડી પડાયા હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે. એટલે એએમસીના અણધડ વહીવટનો આ પુરાવો અહીં જોવા મળે છે. બાકીના 7 બ્લોક પણ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ હાલ તો સર્જાય છે. એક તરફ આ આવાસો જર્જરિત પણ થઈ ગયા છે, પરંતુ સવાલ એ પણ ઉઠે છે કે કોર્પોરેશને ગરીબો માટે તૈયાર કરાવ્યા હતા ઈડબ્લ્યુએસ આવાસ, તો આટલા વર્ષો છતાં પણ કોઈને ફાળવ્યા શું કામ નહીં? શું કામ આ આવાસો કોઈને આપવામાં ન આવ્યા? દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે આવાસ સાબરમતીના વિસ્થાપિતોને આપવાના હતા.
તો પછી શું કામ આ આવાસો એ લોકોને ન આપવામાં આવ્યા? તેમના સપનાનું ઘર તેમને શું કામ ન આપવામાં આવ્યું? સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા સત્તાધીશોએ આ આવાસ તોડવાનો નિર્ણય લીધો છે, તો આટ આટલા વર્ષો જ્યારે આ આવાસ બન્યા ત્યારથી જ તેની ફાળવણી શું કામ ન કરવામાં આવી જેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. હાલ તો નબળી કામગીરી પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ફક્ત 15 વર્ષ થયા છે. કયા કોન્ટ્રાક્ટરને આવાસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો? 15 વર્ષમાં જર્જરિત થનાર આવાસ બનાવનારને બ્લેકલિસ્ટ કરાશે? આ સવાલ પણ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે હજુ તો ફક્ત 15 વર્ષ જેટલો સમય થયો છે અને આવાસ એટલા જર્જરિત થઈ ગયા કે આવાસને તોડી પાડવાની ફરજ પડી, એ પણ આટલા રૂપિયાના ખર્ચે બનાવેલા આવાસ. શું નબળી કક્ષાના આવાસ બનાવનાર પાસે પ્રજાના ટેક્સના રૂપિયા વસૂલવામાં આવશે ખરા, કે પછી દર વખતની જેમ આ વખતે પણ મોટી માછલીઓ છૂટી જશે, નાની માછલીઓને પકડી પાડવામાં આવશે? સ્ટેન્ડિંગ કમિટીના મંજૂરી પહેલા 70% મકાનો તોડી પાડવામાં આવ્યા છે. શું કામ આવું થાય છે? શું કોઈ અધિકારીઓની મિલીભગત છે અંદરો અંદર જેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે હજુ સુધી તો આવાસ તોડવાની સત્તાવાર મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીએ આપી જ નથી, છતાં પણ આવાસ તોડવાનું કામ છેલ્લા 4-5 મહિનાથી ચાલુ થઈ ગયું હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. રૂપિયા 182 કરોડના ખર્ચે મકાનો બનાવવામાં આવ્યા હતા, તો પછી ફાળવવામાં શું કામ ન આવ્યા, એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે પ્રજાના ટેક્સના પૈસા પ્રજા પાસેથી લેવામાં આવે છે, ગરીબોને સપના દેખાડવામાં આવે છે કે તમને સપનાનું ઘર આપીશું, ત્યારે એ ઘર બનાવીને પછી ગરીબોને ફાળવવામાં શું કામ નથી આવતું? કેમ ફાળવવામાં ન આવ્યા તેને લઈને પણ હાલ તો જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા હોય એએમસીને તેવું લાગે છે. અહીં એક નહીં પણ 2000 ઘર માટે ડ્રો જ નથી થયો, એ સૌથી મોટું આક્ષેપ અત્યારે એએમસી અને તંત્ર ઉપર થઈ રહ્યો છે. આ આવાસો બની ગયા, એકદમ તૈયાર હતા, તો પછી જર્જરિત થઈ ગયા ત્યાં સુધી ક્યાં હતા સત્તાધીશો? શું કામ ડ્રો ન થયો? શું કામ જે લોકોનું હક હતો તેમને આ ઘર ફાળવવામાં ન આવ્યા? 15 વર્ષ પહેલા બનાવેલા આવાસ આ મકાનો કોઈને ફાળવવામાં નથી આવ્યા અને પડ્યા પડ્યા આ મકાનો જર્જરિત થઈ ગયા અને હવે વધુ પૈસા ખર્ચીને આ મકાનોને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 વર્ષમાં એક તો આ મકાન જર્જરિત થઈ ગયા એટલે એની કામગીરી કેવી હશે એ પણ આપ વિચારો. નબળી કક્ષાની કામગીરી, જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે શું તેમના વિરુદ્ધ પગલાં લેવાશે? શું પ્રજાના પૈસા વસૂલવામાં આવશે ખરા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે તંત્ર સામે. અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતાં એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે. એક બિલ્ડિંગ નમી પડ્યું હોય, પરંતુ અલગ અલગ સંખ્યાબંધ બ્લોક હતા, શું બધા જ બિલ્ડિંગો નડી પડેલા? બધા સામે જોઈને ના, આમાં ત્યાં હજુ ઘણા લોકો જે ફાળવેલ છે મકાનો ત્યાં રહે છે, અને એ જે એક બિલ્ડિંગ હતી એમાં એ જે નવી પડેલ છે તેના કારણે મને આપના માધ્યમથી જ આ ખબર પડી છે. બીજું બધું શહેરના પ્રથમ નાગરિકને જો આ પ્રકારે અંધારામાં રાખવામાં આવ્યા હોય તો હવે આ બાબતે પાર્ટી તરફથી અથવા આપના તરફથી કયા પ્રકારના પગલા અને સૂચન? એમાં મહાનગરના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે જેની સામે જે તપાસ હોય કે પગલા ભરવામાં આવનાર છે એની સૂચના વિભાગમાં આપવામાં આવી છે. ટેકનિકલી માહિતી જે છે એ ડેપ્યુટી કમિશનર શ્રી આપશે. તો આ હતા.
અમદાવાદના મેયર જેમણે નિવેદન આપ્યું છે. સમગ્ર મામલે મેયરે પ્રતિક્રિયા આપી, કહ્યું કે આપના માધ્યમથી મને આ વાત ખબર પડી છે. મહત્વનું છે કે મેયરે એ પણ સ્પષ્ટતા કરી, જે સવાલો પૂછવામાં આવ્યા તે બાબતે મેયરનું એવું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મકાનનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો, એમાંથી લોખંડના સળિયા પણ ઉઠાવીને લઈ ગયા છે, અને એટલા માટે જે વિસ્તાર જર્જરિત થયો હતો એ વિસ્તારને હાલ તો તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આવું નિવેદન મેયરે આપ્યું છે, જોકે ખુદ સમગ્ર મામલે અજાણ હોવાનો દાવો પણ અમદાવાદના મેયરે કર્યો છે. ફેઝમાં બનાવવામાં આવ્યા છે. ટોટલ મકાનની સંખ્યા છે 8960. બરાબર, તો 8960 જે 6 ફેઝમાં મકાન બનાવવામાં આવ્યા, એ પૈકીનું જે અત્યારે આપ ચર્ચા જે કરો છો એ 5 નંબરનો ફેઝ છે. આ 5 નંબરનો ફેઝમાં ટોટલ આવાસની સંખ્યા હતી 1888 ટોટલ આવાસની સંખ્યા 1888 હતી. એની જે પ્રોજેક્ટ કોસ્ટ જે તે સમયની હતી 55.20 કરોડ. આ મકાન જે બનાવવામાં આવ્યો એના કોન્ટ્રાક્ટરનું નામ હતું MVM પ્રાઇવેટ લિમિટેડ. 2014 અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા. આનો જે સમયગાળો હતો ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડ એ 3 વર્ષનો હતો, એટલે કે આ 3 વર્ષ પૂરા થયા 2017. હવે જે ટોટલ બ્લોકની સંખ્યા હતી એ 59 હતા. તો 59 પૈકી બધા મકાનો આપણે તોડ્યા નથી, બધા ભયજનક બી નથી. આ 59 પૈકી આપણે જે મકાનો તોડ્યા છે ને એની સંખ્યા છે 59, એટલે કે 59 બ્લોક આપણે તોડ્યા. ટોટલ આવાસ જો તમને કહું તો મેં તમને અગાઉ કીધું એમ 1888 હતા. આ 1888માંથી 1664 તોડ્યા, અને હાલમાં 224 જે છે આવાસો એની અંદર વ્યક્તિઓ ઓલરેડી રહે છે. હવે તમારો બીજો પ્રશ્ન હતો કે આ મકાન તોડવાનું આપણે કોને આપ્યું ને કેટલો ખર્ચ છે. તો આના માટે આપણે કોઈ તોડવા માટેનો કોઈ ખર્ચ નથી. તોડવાનું કામ આપણે આપ્યું છે LJ પુરાણી એન્ડ એસોસિએટને. આ ખર્ચનું એવી રીતે કામ આપ્યું કે એનું જે કંઈ ડેબરીસ છે એ લોકો લઈ જશે, આપણે પાસેથી એમને કોઈ પૈસા ચૂકવવાના થશે નહીં. આ બધું એકચ્યુઅલી અમને એવું એક બ્લોક છે ને નમી ગયો હતો ત્યારે ખબર પડી કે આ ભયજનક છે, અને ભયજનક બ્લોક જે છે પછી એમાં કંઈ નુકસાન અને કોઈ વ્યક્તિની જાનહાનિ ન થાય એટલા માટે આપણે જે રહેવાલાયક નહોતા અને એવા ટોટલ જે 59 જે બ્લોક હતા એમાંથી 52 બ્લોક આપણે તોડ્યા. મેં તમને મકાનોની સંખ્યા પણ આપી. કામગીરી અગાઉ કરી દેવામાં આવી તો તેની જાણ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદ શા માટે કમિશનર તરફથી મૂકવામાં આવી? આજે તમને માહિતી આપું છું જે તમારે જે વિગતો જે ઉપલબ્ધ હતી એ માહિતી નથી. તોડવાની શરૂઆત ક્યારે કરાઈ હતી અને કેટલા સમયમાં એ તોડવાનું કામ સોંપવામાં આવ્યું તો એ પણ સ્ટેન્ડિંગમાં મંજૂરી લેવાઈ? મારી પાસે જે વિગત છે તમને આપી પહેલાનું છે. આપણે છે ને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક બ્લોક નમી ગયો હતો પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાયો. તો આ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ના રિપોર્ટ માં એવું આવ્યું કે ભાઈ આ તો હવે રહેવાલા એક નથી. એટલે આપણે એ કોણે રિપોર્ટ કર્યો? કોર્પોરેશન ની જે એજન્સી હતી કે બહાર? એ મારી પાસે જે વિગત હતી એટલે મેં તમને કીધી. મારી પાસે અત્યારે આટલી વિગત હતી તો આપણા પ્રશ્નો એટલે અત્યારે જે વિગતો મને કહેવામાં જે મારી પાસે હતી જાણકારી એ મેં તમને ઇમિડિયેટલી આપી. આપ જે હશે એ આપીશ તમને.